विद्यार्थी मित्रों केम छो न्यू विजन ऑनलाइन क्लास में तमारू स्वागत छे। प्रकरण 21 जगत मारा घर में। तो पहला आ प्रकरण आपणे शुं करशुं, रिविजन करशुं। जे तमे आगळना नेक्स्ट लेक्चर में तमे जे विडियो में भण्या तेनुं पहला आपणे रिविजन करीशुं। तेना घरना सभ्यो छे ए टीवी जोवा माटे थई अने बधा खेंचता अने झगड़ो करे छे। तो ए झगड़ो छे ए सुलझावे छे कोण? तो एना पिताजी कहे छे मारे तो થોડોક સમય જોવાનું હોય છે, સાંજે જ ખાલી જોવાનું હોય છે, તમે તો બધા આખો દિવસ જોવો છો, તો અત્યારે છે એ પિતાજીને ગમશે તેવું છે એ જોશે। તો તે બધા લોકો છે એ પછી શું કરે છે, ફૂટબોલ છે એ બધા લોકો જોવે છે। ત્યાર પછી આગળ તો તફાવત કેમ, એટલે કે છોકરા છોકરીઓમાં ભેદભાવ મતભેદ કેમ, તફાવત કેમ? એમ કે છોકરાઓ સાંજે જો મોડા આવે તો એને ઘરના કોઈ સભ્યો કંઈ ખીજાય નહીં, અને જો છોકરીઓ મોડી આવે તો એને છે એ ઘરના સભ્યો બધા ખીજાય। તો પ્રતિભા છે એ વિચારતી હતી કે આટલો મતભેદ કેમ, એમ આટલો ભેદ કેમ, એમ અમારા ભેદભાવ કેમ અમારા વર્તનમાં, એમ છોકરીઓ અને છોકરાઓ બંનેને છે એ સમાન જ હક મળવો જોઈએ, બધાને સમાન સાંજે છે એ બધાને મોડું આવવામાં કોઈ વાંધો ન પડવો જોઈએ, બધાને બેને નિયમ છે એ સરખા જ લાગુ પડવા જોઈએ પોતાના પરિવારના। ત્યાર પછી આગળ છે મીના કાકે પોતાની પ્રમાણિકતા બતાવી, એમ એટલે કે બાળકો છે એ ક્યારેય કોઈ પણ વસ્તુ લેવા જાય તો એ છે એ પ્રમાણિક રીતે પોતાને જેટલી વસ્તુ ખરીદી હોય એટલા વસ્તુનું એ પૈસા છે એ આપીને આવે, એવી રીતના બાળકોને છે એ પ્રમાણિક બનવું, કેવી રીતના રહેવું એ છે એ શીખવે છે। ત્યાર પછી આગળ છે હું શું કરું, તો અક્ષય તેની દાદીને ખૂબ જ ચાહે છે, તેની દાદી પણ તેને ખૂબ જ વહાલ કરે છે, એટલે કે અક્ષય છે એ પોતાના દાદીને છે એ ખૂબ જ ચાહતો હોય છે, અને એના દાદી છે એ પણ અક્ષયને ખૂબ જ વહાલ છે એ કરતા હોય છે। તે સ્વચ્છતાની ખૂબ જ આગ્રહણી છે, એટલે કે એના દાદી છે એને સ્વચ્છતા, એટલે કે સ્વચ્છતા રાખવી એને ખૂબ જ આગ્રહણી છે, એટલે કે એને સ્વચ્છતા હોય તો જ એને મજા આવે, એટલે કે એ સ્વચ્છતા વિશે છે એ બધાને બહુ જ કહેતા હોય છે। અનિલ અક્ષયનો મિત્ર છે, તેની દાદીએ પણ અનિલ પસંદ છે, એટલે કે અનિલ છે એ એના અક્ષયનો છે એ શું હોય એ મિત્ર હોય છે, એટલે કે એના દાદીને પણ અનિલ છે એ ગમતો હોય છે, પરંતુ એક વાત તે વારંવાર કહે છે કે તેણે અનિલના ઘરે કોઈ વસ્તુ ખાવી કે પીવી નહીં, એટલે કે અક્ષયના દાદી છે એ અનિલ તો અક્ષયના દાદીને ગમે જ છે, પણ અક્ષયને એક વાત છે એ વારંવાર એના દાદી કહેતા હોય છે કે તારે છે એ અનિલની ઘરે કોઈ પણ વસ્તુ ખાવી કે પીવી નહીં, કારણ કે તેના ઘરે અવારનવાર કોઈ ને કોઈ બીમાર રહે છે, એટલે કે એના દાદી કહે છે કે અનિલની ઘરે વારંવાર અવારનવાર કોઈ ને કોઈ વ્યક્તિ બીમાર હોય છે, એટલે તારે ત્યાંની કાંઈ વસ્તુ ખાવી નહીં। એક દિવસ અનિલના ઘર નજીકના મોટા મેદાનમાં વોલીબોલ મેચ હતી, તે દિવસે ખૂબ જ ગરમી હતી અને દરેક જણ મેચ પછી ખૂબ જ થાક્યા હતા, તે અને તરસ્યા પણ થયા હતા, એટલે કે એક દિવસ છે એ અનિલના ઘરની નજીક જે મેદાન છે એમાં ફૂટબોલ મેચ છે એ રમાતો હોય છે, તો બધા મિત્રો છે અહીંયા ગયા હોય છે, તો તે દિવસે ગરમી ખૂબ જ હોય એટલે બધા મિત્રોને છે એ શું થયું હોય, થાકી ગયા હોય અને તરસ્યા પણ થયા હોય, એટલે કે તરસ પણ લાગી હોય, તો અનિલે બધાને તેમના ઘરે આમંત્રણ આપ્યું, એટલે અનિલ કહે છે કે મારું ઘર નજીક છે તો ચાલો આપણે બધા મિત્રો છે એ મારી ઘરે જઈએ। અનિલની માતાએ બધાને પાણી આપ્યું, બધાએ પાણી પીધું, જ્યારે અનિલે પાણીનો ગ્લાસ અક્ષયને જ આપ્યો, એટલે કે અનિલની માતા છે એ બધાને પાણી આપે છે, એટલે કે એના બધા મિત્રો છે એ પાણી પીએ છે, અને અનિલ છે એ પોતે પાણીનો ગ્લાસ લઈ અને અક્ષયને આપે છે। તેને અચાનક તેના દાદીની ચેતવણી યાદ આવી, જો ઉપર ચિત્રમાં આપણે દેખાય જ છે કે એના દાદી છે એ અક્ષયને કહેતા હોય છે કે તારી અનિલની ઘરે કોઈ પણ વસ્તુ ખાવી નહીં, તો જ્યારે અનિલ છે એ અક્ષયને પાણી આપે ત્યારે અક્ષયને છે એ યાદ આવે છે એના દાદીની ચેતવણી। અક્ષય અનિલ સામે જોઈ રહ્યો હતો, તે જાણતો તો ન કરો તે શું કરીએ, એટલે કે હું શું કરું એમ જાણતો ન હતો કે શું કરે, એમ કે પોતાને વિચાર નહોતો આવતો કે હવે મારે શું કરવું એમ, કારણ કે દાદીએ ના પાડી છે કે અનિલની ઘરે છે એ કોઈ પણ વસ્તુ ખાવી નહીં, તો હવે મારે શું કરવું એમ, કારણ કે એની ઘરે છે એ સ્વચ્છતા છે એ વધારે નથી હોતી, એના કારણે દાદી છે એ મને ના પાડે છે, એટલે અનિલ છે એ અક્ષય છે એ શું થઈ જાય છે, ગૂંચવણમાં પડી જાય છે, મૂંઝાઈ જાય છે એમ કે હવે મારે શું કરવું।
અક્ષય તેના દાદીને ખૂબ જ ચાહે છે. તે તેમની બધી વાત માને પણ અનિલના ઘરે પાણી ન પીવે તો તેના મિત્રને ખરાબ લાગે, તેથી તેને મૂંઝવણમાં મુકાઈ ગયું. કેમ કે દાદીને તેને અનિલને ઘેર કોઈ પણ વસ્તુ ખાવા કે પીવાની ના પાડી. તેના દાદી ના શેના માટે પાડતા હતા? તો તેના ઘરે છે એ ઘણા લોકો વારંવાર છે એ બીમાર પડે, કારણ કે સ્વચ્છતા એ વધારે છે એ જાળવી ન રાખતા, એટલા માટે થઈ. અને એના મમ્મી છે એ શું કરતા, એના દાદી છે એને ના પાડતા કે તેની ઘરે છે એ તારે કાંઈ ખાવું નહીં. એટલે એ અક્ષય છે એ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. પછી કોણ નક્કી કરશે? કરસન ખૂબ જ મોટા કુટુંબમાંથી આવે છે. તે કુટુંબમાં ખેતી અને પૈસાની બાબતનું તમામ કામ તેમના મોટા કાકા સંભાળે છે. એટલે કરસન છે એ પોતે છે એ ખૂબ જ મોટા કુટુંબમાંથી આવતો હોય છે અને તેના કુટુંબના ખેતીના જે પૈસા છે એ તમામ બાબત છે એના મોટા કાકા છે એ સંભાળતા હોય છે. કુટુંબના નાના મોટા તમામ નિર્ણયો પણ તેઓ જ લે છે. એટલે કોઈ કુટુંબમાં કોઈ પણ કાંઈ કાર્ય કરવું હોય અથવા તો કાંઈ નિર્ણય લેવો હોય તો બધા છે એના મોટા કાકા છે એ જ લે. અને કરસનને વિશ્વાસ હતો કે તે કામ છે એ કુટુંબ ખૂબ જ ફાયદો થાય છે એમ. એટલે કે નવા કામથી કુટુંબને ફાયદો થાય એના માટે થઈ અને પોતાએ છે એ નવું કામ ચાલુ કરવું હતું. અત્યાર સુધી તો કરસન ખેતીમાં જ કામ કરતો, પરંતુ હવે તેને કંઈક અલગ કરવું છે. તેને બેંકમાંથી અમુક રૂપિયા લઈ અને અનાજ દળવાની ઘંટી ખરીદી છે. કે પછી કરસન છે એ ઘણા સમય પોતાએ છે એ ખેતીકામ કર્યું, પણ એને પછી વિચાર આવ્યો કે હવે કંઈક મારે અલગ કરવું છે, હું કંઈક બીજી વસ્તુ છે એ સાઈડમાં ચાલુ કરું. તો પોતે છે એ બેંકમાંથી લોન લે છે અને પછી પોતે છે એ રૂપિયાથી અનાજ દળવાની ઘંટી લે. તેમના ગામમાં ઘંટી નથી. કરસને પોતાના ઘરે વિશ્વાસ છે કે આ નવા કામની તેના કુટુંબને ખૂબ જ ફાયદો થશે. પિતાજીએ તો તેને મનાવી લીધા, પરંતુ તેના મોટા કાકાએ તેવી વાત સાંભળતા તૈયાર નથી. એટલે કે તેની વાત છે એના મોટા કાકાને સાંભળવા માટે તૈયાર નહોતા. એના પિતાજી તો એના માટે તૈયાર હતા, એને તો હા પાડી દીધી. એને તો કરસને મનાવી લીધા કે આપણા કુટુંબ આપણા ગામમાં છે એ ક્યાંય ઘંટી નથી એના દળવાની, તો આપણા પરિવારને છે એનાથી લાભ જ થશે, એટલા માટે પોતે છે એ બેંકમાંથી પૈસા લઈ અને ઘંટી લેવા માગતો હતો, ખરીદવી હતી, ઘંટી ખરીદી છે. તો એના કાકા છે એ વાત માટે એના માનતા નહોતા, એના પપ્પાને તો એને મનવી લીધા. તો કરસનના મોટા કાકાએ કરસનની વાત શા માટે નહીં માનવી હોય? તો જૂનવાણી વિચારધારણા ધરાવતા હતા. તેઓને માનતા હતા કે જો તેઓ નવા વિચારોને સ્વીકારશે તો બધા તેમના કહ્યામાં રહેશે નહીં, માટે તેને કરસનની વાત છે એ માનવા તૈયાર નહોતા. ઓમ તો એને ખબર જ હતી કે આ છે એ ઘંટીથી આપણા ગામમાં કોઈ ઘંટી નથી તો લાભ થશે, પણ જો એ કરસનની વાત એ માનશે એ સ્વીકારશે એ તો એને નવા વિચારો બધા સ્વીકારવા પડશે. અને પછી જેમ અત્યારના એના પરિવારના બધા સભ્યો એનું માને છે તો એ કોઈ માનશે નહીં, એટલા માટે પોતે છે એના માટે રાજી નહોતા. તમે જો કરસનની જગ્યાએ હોય તો તમે શું કરત? તો જો હું કરસનની જગ્યાએ હોત તો હું પણ પરિવારના આર્થિક વિકાસ વિશે વિચારત, આર્થિક એટલે કે પૈસાનો વિકાસ થાય, આ માટે કાકા સાથે તથા કુટુંબના સભ્યો સાથે ચર્ચા કરત, નવા ધંધાની થતા ફાયદાઓ બતાવે, એટલે કે એનાથી કેટલા કેટલા લાભ થાય એ બધા આપણે બતાવત, એટલા માટે. અને એના કાકા તો છે એ જૂનવાણી વિચારધારણાવાળા હતા, અને જો એ એવું વિચારતા કે જો હું અત્યારે હા પાડી દઈશ આને તો પછી છે એ મારું કોઈ માનશે નહીં, એટલા માટે પોતે છે એ હા પાડવા ઈચ્છતા નહોતા. ત્યાર પછી મને આ પસંદ નથી. મીના અને રીતુ લંગડી રમી રહે ઘરે જઈ રહી હતી. મીનાએ રીતુનો હાથ ખેંચી રહી કહ્યું, આવું મારા ઘરે આવું, તારા કાકા ઘરે છે, જો તે હશે તો હું નહીં આવું. રીતુએ જવાબ આપ્યો. એટલે કે મીના છે એ અને રીતુ બંને લંગડીદાર રમી, જો આપણે ચિત્રમાં દેખાય છે એ બંને રમી અને ઘરે આવે છે. તો મીના અને રીતુ છે એ રીતુનો હાથ ખેંચી અને કહે છે મીના કે આવ તું મારા ઘરે એમ. તો રીતુ છે એ કહે છે કે જો તારા કાકા ઘરે હશે તો હું નહીં આવું. રીતુ તેને જવાબ આપે છે, પણ શું આ તું આ શું કહે છે? કાકા તને પસંદ કરે છે, તે કહે છે કે તારી મિત્ર રીતુને ઘરે લઈ આવો, હું તમને બંનેને ઘણી બધી ચોકલેટ આપીશ. એટલે કે
અને મીના છે એ રીતુને કહે છે કે તું કેમ મારા કાકાની ના પાડે છે એમ, એ તો તને પસંદ કરે છે એમ. એ તો કહે છે કે તું તારા મિત્રને ઘરે લઈ આવું, હું તને બંનેને ઘણી બધી ચોકલેટો આપીશ. રીતુએ તેનો હાથ મીના પાસેથી છોડાવી કહ્યું, મને તારા કાકાથી ડર લાગે છે, તે મારો હાથ પકડે છે તે મને ગમતું નથી. એટલે કે રીતુ છે એ પછી એના કહે છે મીનાને કે મને તારા કાકાથી ડર લાગે છે કે એ મારો હાથ પકડે એ મને ગમતું નથી. આટલું કહીને રીતુ ઘરે જતી રહી છે. એટલે કે મીનાને પછી કહે છે કે તારા કાકા જે મારો હાથ પકડે ને એ મને નથી ગમતું, એટલા માટે હું છે એ તમારા ઘરે નહીં આવું. જ્યારે કોઈનો પર્સ તમને ગમતો ગમે નહીં, છતાં તે તમને પર્સ કર્યા પ્રયત્ન કરે ત્યારે શું કરવું જોઈએ? પર્સ એટલે કે અડે. જ્યારે કોઈ આપને અડતું હોય ને આપને ગમે નહીં ત્યારે આપણે છે તેનો વિરોધ કરવો જોઈએ. આ બાબત આપણા વડીલને જણાવવી જોઈએ. આવા લોકોના સંપર્કમાંથી દૂર રહેવું જોઈએ. એટલે કે એવા લોકો પાસે છે આપણે જવું જોઈએ નહીં. તો સેજલ છે એ શું કરતી હતી? તો કાર્ટૂન જોવું ખૂબ જ પસંદ હતું. દાદી તો સ્વચ્છતાના ખૂબ જ આગ્રહણી હતા. કરશન તો પોતે છે એ ઘરમાં બધા જ નિયમો મોટા કાકા લે છે, પણ પોતાને છે એ વિચારધારણા છે હવે શું કરવી હતી બદલાવી હતી. મીના રીતુના કાકાનો પર્સ તેને ગમતો ન હતો. તો આવું કોઈ પણ આપણે ક્યાંય એવું જોવા મળે તો આપણે છે એ આપણા ઘરના પરિવારના સભ્યોને કહી દેવું અને તેના સંપર્કમાં આવવું નહીં, તેનાથી દૂર રહેવું. આગળનું તમારું હોમવર્ક છે એ પેજ નંબર 43 પરના પ્રશ્ન નંબર 4, જે 1-12 પ્રશ્ન છે, નાના પ્રશ્ન જે 1-2 વાક્યમાં ઉત્તર લખો, જે 43 અને 44 પેજ નંબર ઉપર છે. તો તે તમારા હોમવર્કમાં. હેવ અ નાઇસ ડે.